પછી તકલીફ અત્યારે કઈ દેખાય નહીં, ચડતો સૂર્ય હોય ને હારો લાગે. પછી તકલીફ થાય ને ઊભું થાય ને પછી પૂછવા જાય ને કે હવે પિતૃ કાર્ય કરવું પડશે, પ્રેત બલિ નારાયણ બલિ કરાવો, 51,000 થશે. ગણતરી કલ્લેવાની બોલા 15 નોતા કર્યા ને ફેરછા ને એ વ્યાજ સહિત વા પિતૃઓએ કીધી તું કે આટલા તો તારે દેવા જ પડશે. ખોટી જગ્યાએ જતું સંતાન હોય અને વાડે ને એ મા બાપ વાડે, ક્યાંય નડે નહીં પણ થકતું આવે. પિતૃઓ પાસે સંતતિ અને સંપત્તિ મગાય, આપણા પિતૃઓનું સ્મરણ, એમની પૂજા કરવાની છે. અહીંયા કોઈ પણ કાર્યમાં પિતૃ પૂજા કરીએ ને તો 7 પેઢીના પિતૃઓને યાદ કરવાના હોય. આ 7 પેઢી એટલે કેવી તમારા નાની માં, એના સાસુ અને એના સાસુ, અને એક પેઢી આવે એ કઈ તો સસુર પક્ષ, સાસુ અને સસરા. આમાં કોઈ પણ જો હૈયાત હોય એમનું સ્મરણ નથી કરવાનું, જે દેવ થઈ ગયા હોય એમનું સ્મરણ કરવાનું છે. કારણ કે આ 7 પેઢીનું આપણે ઉપર ઋણ હોય છે, એટલે ઋણ માંથી મુક્ત થવું જોઈએ. બરાબર, પિતૃઓની આપણે પૂજા કરીએ. ક્યાં બનશે દ્વિતીય ગોત્રા માતા મહાભ્ર માતા મહાવ્રદ્ધિકાનાદ્યમ્પાદ્યમ્પાદ્યમ્પાદ્રક્ષાલનૃદ્ધિ ગુણા વિશેષેણ વિશિષ્ટાયાં સુખપુણ્યતિથો સાંકલ્પિકેન વિધિનાનાં દિશ્રાદ્ધં કરયિષ્યે અથ આસલદાનં નમઃ. સત્યવસવસનગાવિસ્વેદેવાનાંદિમુખાયદંગાઆસનં સુખાસનંનાંદિશાદક્ષિણોક્રિયતાં તથા પ્રાપ્નવાનઃ. સત્યવસુમનગાવિસ્વેદેવાનાંદિમુખાઃઇદંગંધ્યાર્ચનસ્વાહાસંપદ્યતાંવૃદ્ધિઃ. ગોત્રાઃ પિતૃપિતામહાવ્રપિતામહાસવત્નિકાનાંદિમુખાઃઇદંગંધ્યાર્ચનસ્વાહાસંપદ્યતાંવૃદ્ધિઃ. તૃતીય ગોત્રાઃ માતામહાવ્રમાતામહાવૃદ્ધભ્રમાતામહાસવત્નિકાનાંદિમુખાઃઇદંગંધ્યાર્ચનસ્વાહાસંપદ્યતાંવૃદ્ધિઃ.